नमस्ते विद्यार्थी मित्रों, हूँ दुद्रज्या सोनल। आजना विडियो लेक्चर में आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। आज आप भणवा जाइ रहा छे पाठ सातमो एक छलांगे दरियो कूदो। एमा आपड़े पहला तो हनुमान जी भगवान एक गीत छे जोयू हतु के जेमा ते लंका सळगी गई अने पूछड़ी मारी साजी रही ते सुंदर मजानु गीत छे आपड़े गायू हतु। पछी आपड़े हनुमानजीना नानपणना जे किस्साओ छे तेने एक वार्ता द्वारा छे समझ्या हता। त्यार पछी एमना आधारे आपणे एमना प्रश्नोना जवाब छे ई कर्या हता। पछी हनुमानजी भगवान छे एमने ज्यारे अशोक वाटिकामां गया हता त्यारे सैनिकों द्वारा पकड़ीने रावण सामे लई जवामां आव्या हता ने रावण छे एमने आदेश आपे छे के एमनी पूछड़ी छे ई सळगावी दियो अने હનુમાનજીએ છે એ આખી લંકાને સળગાવી દીધી હતી। તો એ પ્રસંગને પણ આપણે જોયો હતો। પછી મેં જે પીડીએફ મોકલી હતી તે પીડીએફને આધારે તમે બધું સમજ્યા હતા। તો હવે ત્યાંથી આગળ, તો આજે આપણે અશોક વાટિકામાં હનુમાનજી અને સીતા માતાનો જે પ્રસંગ છે એમને કાવ્ય દ્વારા સમજવાનો છે। તો ચાલો આપણે તે પ્રસંગને સમજવાનો પ્રયત્ન કરીએ। હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને। એટલે સીતા માતા છે એ હનુમાનજીને એમ કહે છે કે તમે આટલો સંદેશો છે એ મારા રામ સુધી પહોંચાડજો, એમને મારો સંદેશો છે એ આપજો। અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું, વહેલા મોકલજો મારા રામને, હનુમાનજી આટલો સંદેશો દેજો મારા રામને। અશોક વનમાં એટલે કે અશોક વાટિકામાં હું ઝૂરી રહી છું એટલે કે તડપી રહી છું, રામના વિયોગની વેદના સહું છું એટલે કે જ્યારથી રામ છે એ મારાથી વિખૂટા પડ્યા છે ત્યારથી એમના વિયોગની વેદનાને હું સહન કરું છું। તો તમે જઈને એમને મારા માટે વહેલા મોકલજો। લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, એવું કહેજો મારા રામને, હનુમાનજી આટલો સંદેશો દેજો મારા રામને। લંકાની નગરી તો સોને મઢેલી એટલે કે લંકા નગરી આખી હતી તે શેનાથી બનેલી હતી, તો કે સોનાથી, અને તેમાં બધા રહેતા હતા કોણ, તો કે રાક્ષસો, અને એ રાક્ષસો છે એ શું કરવા માટે પ્રખ્યાત હતા, તો કે દગો। એટલે આવું તો તમે મારા રામને છે એ ચોક્કસ કહેજો કે અહીંયા બધા રાક્ષસો છે એ ખૂબ કપટ કરી જાણે છે, તો એમનાથી ચેતતા રહેવાનું છે। લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે, ચેતવી દેજો મારા રામને, હનુમાનજી આટલો સંદેશો દેજો મારા રામને। આ લંકા નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે એટલે કે દશાનન છે, એમના માથા 10 છે અને 20 એમના હાથ છે, એટલે તમે રામને જઈને એ રીતે ચેતવણી આપજો। ગીતમાં આવતા શબ્દોને કોઠામાં લખો, તો આવું તમને પીડીએફમાં લખીને મોકલાવીશ, પ્રશ્નોના જવાબ પણ હું તમને પીડીએફમાં લખીને મોકલાવીશ કે જે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે। હવે આપણે જે સીતાજીએ સંદેશો હનુમાનજી સાથે રામને મોકલાવ્યો તે હવે હનુમાનજી રામ ભગવાનને સંદેશો કહી સંભળાવે છે, તો એ પ્રસંગ છે હવે આપણે ભણવાનો છે। રામ, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન, હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે। એટલે હનુમાનજી છે એમની ભાળ કાઢી આવ્યા હતા, એમને ખબર પડી ગઈ હતી કે સીતા માતા છે એ અત્યારે લંકામાં છે અને અશોક વાટિકામાં રહે છે। રામ, હા સીતા જીવે છે, સીતા મજામાં તો છે ને? એટલે રામને તો એમ થયું કે કદાચ કોઈ રાક્ષસ છે એને ઉપાડી ગયો હશે, તો અત્યાર સુધી તે જીવિત હશે કે કેમ, પણ એમને એ સાંભળીને આનંદ થયો કે સીતા છે એ જીવિત છે અને સીતા છે એ મજામાં તો છે ને, એટલે પ્રશ્નાર્થ પૂછે છે હનુમાનજી આંખમાં આંસુ સાથે, પ્રભુ આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય, એટલે કે ખૂબ દુઃખી દુઃખી છે। હા,
એ સાચું, પણ કહે તે મારી વીંટી સીતાને આપી હતી, મારો સંદેશો આપ્યો હતો, સીતાએ મારા માટે કોઈ સંદેશો કહેવડાવ્યો છે? એટલે એમ કહે છે કે મેં તને જે વીંટી આપી હતી તે સીતા માતાને આપી દીધી છે, એમણે કોઈ સંદેશો મારા માટે મોકલ્યો છે? હનુમાન: હા પ્રભુ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે, પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. એટલે અહીંયા હનુમાનજી છે એ સીતા માતાની ચિંતા વ્યક્ત કરે છે. એટલે એમ કહે છે કે રાવણના અશોક વાટિકામાં સીતા માતા છે, ખૂબ અત્યારે દુઃખી દુઃખી છે, તો તમે જેમ બને તેમ જલ્દી સીતા માતાને ત્યાંથી લઈ આવો. એક વાનર: હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને કેમ લાવ્યા નહીં? એટલે એમ કહે છે કે તમે એમને સાથે લઈ આવવા માટે સક્ષમ હતા તો તમે શું કામ ન લાવ્યા? હનુમાન: મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશવાહક છે, તે તારું કાર્ય પૂર્ણ કર્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રીરામની સાથે જ આવીશ. એટલે અહીંયા સીતા માતાજી હનુમાનજીની સાથે આવવાની ના પાડી છે. હનુમાનજીએ એમને કહ્યું હતું કે હું તમને ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ સીતા માતા એમ કહે છે કે તારું કામ સંદેશો પહોંચાડવાનું હતું ને તે તારું કામ છે એ પૂર્ણ કર્યું છે, હવે તું જા. સુગ્રીવ: ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો. એટલે કે સીતા માતાને રામ ભગવાન પર પૂરેપૂરો વિશ્વાસ હતો કે એમને લેવા માટે આવશે જ. હનુમાન: પ્રભુ, આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ, અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કારણ કે હનુમાનજી છે એ શું કરીને આવ્યા હતા, લંકા સળગાવીને આવ્યા હતા. એટલે બધા જે એમ કહેવાય કે રાક્ષસો હતા એ ગુસ્સામાં આવી ગયા હતા. એટલે જેમ બને તેમ ઝડપથી આપણે લંકા છે પહોંચવું પડશે. કદાચ માતાને તકલીફ આપે, હનુમાન ફરીથી રડવા લાગ્યા. રામ: હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું, તું સીતાની ચિંતા છોડી દે. આવા હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાંકો કરી શકશે નહીં. એટલે એમ કહે છે કે મને સીતા ઉપર ભરોસો છે, એ પોતે જેટલા સક્ષમ છે કે એમને કોઈ કરતાં કોઈ વાંધો જી આવશે નહીં. ઘણા બધા રાક્ષસ ભેગા થઈ જાય તો પણ તે સીતાને કંઈ નુકસાન છે પહોંચાડી શકશે નહીં. તો આની બધાની PDF છે હું તમને મોકલી આપીશ અને અહીંયા આપણો વિડીયો લેક્ચર છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.